પડતું હતું નહીં. આપણે એની પણ વાત કરવાના છીએ કે કેવી રીતે ટ્રેપ થાય અને બધું જ દેખાય છે. ડિજિટલ ફૂટપ્રિન્ટ નામનો એ સબ્જેક્ટ છે. છેલ્લે મારે તમને કહેવાનો છે, તમે જે કંઈ બી કરો છો મોબાઈલની અંદર, પછી એ તમે વલ્ગર ફોટોગ્રાફ્સ બી જોતા હો છાના છૂપી, અથવા તો કોઈને મેસેજ એવા કોઈ આવતા હોય જોતા હો, કોઈ એવી સાઇટ ઉપર જોતા હોય, એ બધું જ ટ્રેક થાય છે. અને બધું જ અહીંયા સાયબર ક્રાઇમની અંદર જો ધારે તો એમની પાસે બધી જ વસ્તુ તમારા રેકોર્ડ આવે છે ઓલરેડી. એની ડિસ્કશન નથી કરવી, આપણે જોવાનું છે ગેરફાયદા અને કેવી રીતે કયા કયા અમુક ગેરફાયદા તમને ખબર જ નહીં હોય એની આપણે આજે ડિસ્કશન કરવાના છીએ. સૌથી પહેલાં જોઈએ નેક્સ્ટ લેજો કેટેગરીઝ છે, બ્રોડ કેટેગરીઝ કઈ કઈ ટાઈપના સાયબર ક્રાઇમ હોય. અને થોડું નોલેજ માટે આ જરૂરી છે, એટલા માટે ત્રણ ટાઈપના મેઇન જે ત્રણ ટાઈપના સાયબર ક્રાઇમ હોય એની આપણે અહીંયા આગળ ડિસ્કશન કરીશું. કારણ કે તમે હજી ફાઇનાન્શિયલ ફ્રોડ અથવા એ બધા માટે બહુ નાના છો, અમુક ટેકનિકથી તમે બહુ નાના છો, પણ જે તમારી એજને લાગુ પડે છે એવા ક્રાઇમની અહીંયા આગળ આપણે ડિસ્કશન કરવાના છીએ. ફાઇનાન્શિયલ મીડિયા અને ટેકનિકલ હેકિંગ, એમાં સોશિયલ મીડિયા રિલેટેડ આપણે ડિસ્કશન વધારે કરીશું, ફાઇનાન્શિયલ ફ્રોડની વાત કરીશું. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું અહીંયા આગળ વચ્ચે લઈ લઉં છું, તમારી એજ માટે કદાચ અથવા આપણી જે સંસ્કૃતિ છે એની અંદર કદાચ આ વસ્તુ એવું લાગે થોડું ઓડ ફિલિંગ આવે, પણ આ વસ્તુ બધાને સમજાવવી જરૂરી છે અને એટલા માટે આને વચ્ચે હું લઈ રહ્યો છું આ કન્ટેન્ટ. ન્યૂડ કોલિંગ, જે લોકોએ વિડીયો કોલિંગ જોયું હોય, વિડીયો કોલિંગ જે લોકોએ જોયું હોય, કદાચ કોઈ એમના રિલેટિવ સાથે વિડીયો કોલિંગ જ્યારે પણ થાય એના માટે આ ખાસ, અનનોન કોલ્સ આવતા હોય જે લોકોને એના માટે ખાસ, અને ગર્લ્સ અને બોયઝ બધા લોકો માટે આ ખાસ વસ્તુ સાંભળવા જેવી હું તમને વાત કરી રહ્યો છું. આ એક એવો ફ્રોડ છે જેની અંદર મોટા પણ ફસાય છે, કોઈ પણ એજના લોકો ફસાઈ શકે છે, અને એમાં ખાસ કરીને ટીનેજર્સ અથવા તમારી એજના ગ્રુપના લોકો જ્યારે ફસાય ત્યારે સુસાઇડ સુધી વાત પહોંચી જાય. બરાબર, એટલે એવા સંજોગો ના ક્રિએટ થાય, અને આવા ક્રિમિનલો જે લોકો છે એ લોકો પકડાય જલ્દી, અને આ ક્રાઇમ આપણે ઘટાડી શકીએ એટલા માટે અવેરનેસ જરૂરી છે. તમે જો કદાચ અનુભવ કર્યો હોય વિડીયો કોલિંગની એપ જે હોય, તમારું ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુકમાંથી વિડીયો કોલિંગ થાય છે, વોટ્સએપમાંથી તો થતું જ હતું, એ સિવાય બધી ઘણી બધી એપ છે કે જેનાથી વિડીયો કોલિંગ પોસિબલ છે. તો જ્યારે વિડીયો કોલિંગ કરો એટલે તમે જુઓ કે સામેવાળાનો સ્ક્રીન આખો તમારા મોબાઈલના સ્ક્રીન ઉપર દેખાય, એવી રીતે તમારો સ્ક્રીન સામેવાળાને દેખાય. તમારો મોબાઈલનો કેમેરો ઓફ રાખો ત્યારે સામેવાળાને તમારી ડીપી દેખાય આખી. બરાબર, તમે કેમેરો ઓફ રાખો તો પણ સામેવાળાને તમારી ડીપી દેખાય. હવે આપણને આપણો ફોટો ત્યાં આગળ મોટો સ્ક્રીન ઉપર દેખાતો હોય, અને જેમ એનો ફોટો આપણને આપણા સ્ક્રીન ઉપર મોટો દેખાય, પણ સાથે સાથે આપણો ફોટો ડીપી પણ નાની એવી દેખાતી હોય આપણને, પિક્ચર ઇન પિક્ચર કહેવાય એને. બરાબર, એટલે એક જ સ્ક્રીન ઉપર બંને કેમેરા અથવા તો બંને ડીપી અથવા તો એક કેમેરો અને એક ડીપી જોઈ શકાય. જ્યારે પણ વિડીયો કોલ આવે ત્યારે આ બંને વસ્તુઓ એક જ સ્ક્રીન ઉપર દેખાતી હોય. હવે અનનોન કોલ અથવા આવા કોઈ ગઠિયાના કોલ ઉઠાઈ લેવામાં આવે અને સામેવાળી વ્યક્તિ પોતાના કપડાં ઉતારી નાખે અથવા તો એવી કોઈ બી હરકત કરવાનું ચાલુ કરી દે, આપણો કેમેરો બંધ હોય તો પણ આપણું ડિસ્પ્લે પિક્ચર એને દેખાતું હોય અને એ રેકોર્ડ કરી લે. એ રેકોર્ડ કરી લીધા પછી આપણી સાથે બ્લેકમેલિંગ સ્ટાર્ટ કરે, આપણને ડરાવવાની ધમકાવવાની કોશિશ કરે કે ભાઈ તમારો ફોટાવાળો ન્યૂડ ફોટોગ્રાફ્સ અથવા તો ન્યૂડ વિડીયો મારી પાસે છે, હવે આટલા પૈસા આપો નહીં તો હું તમારો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરીશ અને બધાને ફોરવર્ડ કરી દઈશ. એટલે આપણને બીક લાગે. આપણાથી ભૂલથી કોઈનો કોલ રિસીવ થઈ ગયો હોય તો પણ આપણને એ ડરાવવા ધમકાવવાની વાત, અને એટલી હદ સુધી આગળ જાય, પહેલાં એ માણસ પોતે જાતે જે કોલ કરવાવાળી વ્યક્તિ છે આપણને ડરાવે ને પૈસા પડાવે, પૈસા આપી દીધા પછી એની ઉપર પાછો બીજો ફ્રોડ ચાલુ થાય. એટલે કોઈ આવીને કહે કે હું યુટ્યુબનો ઓફિસર બોલું છું, હવે તમે મારી પાસે વિડીયો અપલોડ થવા આવ્યો છે એટલે મને પૈસા આપો, ફરી એને પૈસા આપવાના, ફરી પાછો એક સાયબર ક્રાઇમનો ઓફિસર બનીને આવે કે હવે મારી પાસે કમ્પ્લેન આવી છે તમારી, આ વિડીયો મારી પાસે આવ્યો છે, કમ્પ્લેન થશે તો તમારા ઘરે પોલીસ આવશે. આવી રીતે કરતાં 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 પછી જે માણસ છે એના કોઈ રિલેટિવ આપે કે હવે તો આ માણસ ગળાફાં છોકાય છે, આ તમારા હિસાબે આ વિડીયો આવો તમારો જોયો એટલે,
પછી એની પાછળ પાછો બીજો કોઈ ઓફિસર આવે કે આણે સુસાઇડ કરી લીધું છે આ તમારા વિડીયોના કારણે, એમ કરતાં 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 જ્યાં સુધી આપણે સુસાઇડ સુધી ના જતા રહીએ, આત્મહત્યા કરવા સુધી ના જઈએ ત્યાં સુધી પીછો છોડે નહીં, પૈસા લીધા વગર એ લોકો જમતા નથી. આવા ટ્રેપમાં ફસાવવાનું, આમાં ફસાઈ ના જઈએ તો એના માટે શું કરવાનું, એના માટેની આપણે વાત આજે કરવાના છીએ. આગળ નેક્સ્ટ, ઇન્સ્ટન્ટ લોન અને એ છે ફાઇનાન્શિયલ ફ્રોડ છે કે જે કોરોના વખતે બહુ જ સ્પ્રેડ થતું હતું સોશિયલ મીડિયામાં, ફેસબુક ઉપર અને બધી જગ્યાએ આવી એડ આવતી કે ભાઈ કોઈને પૈસાની જરૂર હોય તો ઇન્સ્ટન્ટ તરત જ લોન, એમ 10 મિનિટમાં તમારા ખાતામાં પૈસા આવી જાય, કોઈ પ્રોસેસ નથી કરવાની, તમને ઇમિડિયેટલી પૈસા મળે. એ ચીટરો પૈસા જમાય થતા હતા પણ જે એપ્લિકેશન ડાઉનલોડ કરાવતા હતા એનાથી મોટા મોટા બેંકના ફ્રોડ થતા હતા. તો એવી એપ્લિકેશન, એવી ફેક જે બેંકની એપ્લિકેશન ના હોય એવી એપ્લિકેશન કોઈ દિવસ મોબાઈલમાં કોઈએ ડાઉનલોડ કરવી જોઈએ નહીં, અને એવી જગ્યાએથી પૈસા પણ લેવા જોઈએ નહીં. ફિશિંગ લિંક, ફિશિંગ લિંક એટલે આ એક વસ્તુ સમજવા જેવી છે. ફિશિંગ એટલે શું? માછલી પકડવાનું. તો અહીંયા સ્પેલિંગ ખોટો લખ્યો છે, મેં FISHI આવવું જોઈએ, તો એને બદલે PHI લખ્યું છે. માછલી પકડવા જેવો જ ધંધો છે અહીંયા આગળ, પણ એ ફિશિંગ નથી કારણ કે ફિશ અહીંયા નથી, એટલે એને ફિશિંગ PHI થી બતાવ્યું છે. સાયબર પ્લેટફોર્મ ઉપર ફિશિંગ એટલે મેક્સિમમ અત્યારે જે મોટા મોટા ફ્રોડ થાય છે કંપનીઓમાં, એ ફ્રોડ ફિશિંગ લિંકથી થાય. હવે કેવી રીતે થાય? તો તમને ખ્યાલ છે કે મચ્છી પકડવાવાળો, માછલી પકડવાવાળો જે ફિશરમેન હોય, મચ્છિયારો જે હોય, એ શું કરે? લાકડી હોય, લાકડીની અંદર દોરો લટકાયેલો હોય, દોરોની નીચે હૂક હોય લોખંડનો, અને એની ઉપર ખાવાનું લગાડ્યું હોય અને પાણીમાં નાખે, એટલે માછલી શું સમજે કે ખાવાનું આવ્યું છે, અને માછલી એને ખાવાનું સમજીને ખાવા જાય, એટલે પેલું હૂક ગળામાં ફસાઈ જાય. એટલે શું શું થયું? માછલીને છેતરવાનો ધંધો કર્યો, બરાબર ને? કારણ કે ખાવાનું બતાડી અને પેલું લોખંડનો હૂક ગળામાં ફસાઈ ગયો. એક્ઝેક્ટલી આવી જ વસ્તુ સાયબર ક્રાઇમમાં ગઠિયાઓ આપણી સાથે કરે, એટલે બતાડે છે કંઈક અને આપણે એ સમજીને, કંઈક ફાયદો સમજીએ, કામની વસ્તુ સમજીને એ લિંક ઉપર ક્લિક કરી દઈએ, અને એ લિંક પછી હૂકની જેમ ફસાય અને બેંકમાંથી પૈસા ઉપડી જાય અથવા તો ન બનવાનું આપણી સાથે બનવાનું થાય. સિમિલર એક્ઝેક્ટ એના જેવું જ એક્ઝામ્પલ છે કે જે ફિશિંગમાં થાય છે, એટલા માટે આનું નામ છે ફિશિંગ લિંક. ખોટી લિંક, તમને બતાડ્યું છે ખાવાનું એટલે બધાને એવું લાગે કે અહીંયા કંઈક ફાયદાવાળી વસ્તુ છે. સ્કીમની જાહેરાતો, હમણાં 15 ઓગસ્ટ આવશે ને એટલે ગઠિયાઓ તૈયાર જ હશે, તરત કહેશે કે 15 ઓગસ્ટ છે ને એટલે આ મફત મળશે, આ પેલું મફત મળશે, મોદીજી ગિફ્ટ આપવાના છે એટલે મોદીજીને નામે એક લિંક આપે, iPhone 13 આપશે મફત, એટલે બધા લિંક મારે, મફત મળે છે ભાઈ, મોદીજી ખુશ થઈ ગયા, લઈ જ લો. અમુક તો પાછા કેવા હોય, એમ એક વખત ક્લિક મારે ને એમ થાય કે એક જ આવશે, બે મારું તો બે આવે ને, એટલે બે વાર ક્લિક કરે, મફતનું જોયું ને એમ, પાછા બીજાને કહે કે અલા મફત મળે છે તું ક્લિક માર, એમ કરતાં 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 એક તો છેતરાય, બીજા બધાને છેતરે. એટલે આવી સૌથી પહેલી વસ્તુ જે આપણા વડીલો કહેતા હતા, દુનિયામાં ક્યારેય કોઈ પણ વસ્તુ મફત મળતી નથી, એ હકીકત છે. તમને એવું લાગતું હોય કે આ સેશન તમને મફત છે, આના કોઈ પૈસા નથી? નથી, પણ બદલામાં શું છે? તમારો 1.5 કલાકનો ટાઈમનો ઇન્વેસ્ટમેન્ટ છે ને. એવી જ રીતે જ્યારે કે પેલી સ્કીમોની લોભામણી જાહેરાત આવે ને, કોઈ અહીંયા કોઈ એવું મફત વસ્તુ વેચવા માટે નથી બેઠું, એ લિંકની જાહેરાતોની અંદર ક્લિક કરાવીને તમારી પાસેથી કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન લઈ લેતા હોય છે, અને એટલા માટે દુનિયામાં કોઈ પણ વસ્તુ ક્યારેય મફત મળતી નથી. વિશિંગ કોલની વાત કરીએ તો જેમ ફિશિંગ હતા, ફિશિંગની અંદર લિંકની વાત કરી, એવી જ રીતે જ્યારે વોઇસ કોલ આવે, વાતથી કોઈને છેતરવામાં આવે, એટલે કેવો ફેક કોલ આવે, અને વોટ્સએપ કોલિંગ છે, ઇન્સ્ટાના આધારે ઘણી બધી સોશિયલ એવી ટેકનોલોજીની સાઇટ છે જેમાં નંબરથી કોલિંગ ના હોય, ઓનલાઈન કોલિંગ હોય, ઘણા બધા વિડીયો કોલ્સ છે એમાં, એવી રીતે ઓડિયો કોલ્સ જે આવે છે અને કોલ્સથી છેતરામણી જાહેરાત આપીને છેતરવાના ધંધા થાય એને વિશિંગ કોલ કહેવાય, બરાબર? એવી જ રીતે SMSથી ઘણી વખત છેતરવાના ધંધા થતા હોય એને સ્મિશિંગ કહેવાય. ખાલી વર્ડ અલગ છે પણ મોડસ ઓપરેન્ડી બધાની એક જ છે કે છેતરવા.
બરાબર ઓનલાઈન સેલિંગ આ પણ એક બહુ તમારા માટે હજી તમારી એજ માટે નથી પણ તમારા માટે સમજવું બહુ જરૂરી છે અને આ સમજેલા હો તો તમારા ઘરમાં પણ કદાચ કોઈને આવો વિચાર આવે તો તમે એને રોકી શકો કેવી રીતે કે જૂનો મોબાઈલ છે ધારો કે હું તમને એક્ઝામ્પલ કહું છું જૂનો મોબાઈલ છે મારી પાસે હવે વેચવો છે મારે એટલે હું વિચારીશ કે હું ક્યાં વેચવા જઉં તો લોકલ જેની પાસે રિપેરિંગ હોય ને એને પૂછવા જઈએ આપણે સૌથી પહેલા કે ભાઈ લેને મારા મોબાઈલ મારે વેચી નાખવો છે કેટલા પૈસા આવે એટલે પેલો રિપેરિંગવાળો એમ કહે કે ભાઈ આના 400-500 રૂપિયા આવે એનાથી વધારે પૈસા આવશે નહીં એટલે પેલા ટેકનોલોજીવાળા લોકો હોય ને એ જોઈ ગયા હોય કે પેલું OLX પ્લેટફોર્મ છે ક્વિકર છે એમાં તો પૈસા વધારે આવે એમાં તો બધી વસ્તુઓ બહુ જલ્દી વેચાય અને પૈસા વધારે મળે એટલે શું કરે કે પેલો જૂનો મોબાઈલ હોય ને સરસ મજાનો આમ સાફ કરી ફોટો પાડી અને વેચવા મૂકે OLX માં અને કિંમત લખે એ 500 રૂપિયાનો જે મોબાઈલ હોય ને એની કિંમત લખે 5000 રૂપિયા કે ભાઈ 5000 રૂપિયામાં મારે આ મોબાઈલ વેચવાનો છે પછી શું થાય ગઠિયા તૈયાર હોય ગઠિયા આવી એડ આવે ને જેવી નવી એડ આવે એટલે તૈયાર જ બેઠા હોય તરત ફોન કરશે આ તમારો મોબાઈલની એડ મેં જોઈ મારે 5000ની હું આના 5500 આપીશ પણ આ મોબાઈલ કોઈને આપતા નહીં તમે કેમ ભાઈ કેમ તારે આટલો બધો મોંઘો મોબાઈલ તો કે મારે આ એન્ટિક પીસ જે બજારમાં મળતો નથી એ જ મોબાઈલ જોઈએ છે અને મારે કોઈને ગિફ્ટમાં આપવાનો છે એટલે આપણને છેતરવા માટે અને પછી બહાનું કરે કે હું બોર્ડર ઉપર છું એટલે સોલ્જર છું આવી રીતે CISFમાં છું બોર્ડર સિક્યુરિટી BSFમાં છું આર્મીમાં છું અને એટલે હું તમારે ત્યાં લેવા નહીં આવી શકું રૂબરૂ પણ આ મોબાઈલ હવે તમે કોઈને આપતા નહીં 5500 રૂપિયા હું આપીશ અને પૈસા પહેલાં આપીશ પણ તમે આ મોબાઈલ કોઈને આપતા નહીં અને પછી આમ પંખા નીચે આમ આવી રીતે આમ ઊભો રહીને અવાજ સંભળાવે જો હું બોર્ડર ઉપર છું પંખાનો અવાજ આપણને એવો લાગે કે હા બોર્ડર ઉપર જ છે પેલી ધાડધૂમ અવાજ આવે છે કે જો ગોળીબારી ચાલુ છે એવા અવાજો સંભળાવે એટલે આપણને વિશ્વાસ આવે કે હા આર્મીનો માણસ છે આપણી રક્ષા કરે છે અને તોય 5500 રૂપિયા આપશે એ પેલા જઈને આપણે પેલા રિપેરિંગવાળો જે 500વાળો હોય ને 500 રૂપિયા જેણે કીધા હતા ને એને જઈને બતાવીએ કે જો 5500માં વેચ્યો મેં તો તું તો 500 જ રૂપિયા આપતો હતો એટલે પેલો કે ભાઈ સારું 500 રૂપિયામાં મારે લેવો હતો ના આપ્યો તમને 5.5 મળે છે સારું ફરી પાછો ફોન આવે પેલા ગઠિયાનો તરત કે ભાઈ ચલો હવે હું થોડી વારમાં તમને પૈસા મોકલું છું પૈસા તમને મળી જાય પછી તમે મારો મોબાઈલ છે પૈસા મળી જાય પછી તમે મને મોકલજો આમ એટલે કેવું સારું લાગે કે 5500 રૂપિયા એડવાન્સ આવશે આ મોબાઈલના જેના 500 જ કોઈ આપવાનું હતું અને એ બી પૈસા એડવાન્સ આવે પછી આપણે મોકલવાનો છે એટલે ખુશ હોઈએ પછી પેલો પાછો થોડી વાર પેલું સંભળાવે કે હું તો બોર્ડર ઉપર છું એટલે ફોન ઉઠાઈ નહીં શકું ફોન કટ કરી દો જલ્દી હું તમને પછી વાત કરું એમ કરતાં પછી છેલ્લે પેમેન્ટની વાત આવે એટલે QR નો કોડ મોકલે કે લો તમે આ QR નો કોડ છે અને એને સ્કેન કરી અને તમે તમારા પૈસા તમારા પ્રોસેસ કરી લો એટલે તમારા બેંકમાં તમારા પૈસા આવી જશે અને પૈસા આવી જાય પછી તમે મારો મોબાઈલ મોકલી દેજો હું ફોન કટ કરું છું મારે અહીંયા ફાઇટિંગ ચાલુ છે એટલે આપણને તરત લાલચ કે પેલા જલ્દી પૈસા આવી જશે હવે QR નો કોડ જે હોય એને સ્કેન કરી OTP આવ્યો OTP નાખ્યો એ બધું કરવા માટે પછી આપણે બેંકના મેસેજની રાહ જોઈએ કે હમણાં પૈસા જમા થવાનો મેસેજ આવશે પણ શું થાય કે 5500 જમા થવાના બદલે 10000 ઉપડી ગયાનો મેસેજ આવે એટલે ઉઠાઈને બેંક જોડે માથાકૂટ કરીએ એટલે ભાઈ 5500 જમા કરવાના હતા અને પાછો 10000 કાપી કેમ લીધા એટલે એની જોડે માથાકૂટ કરીએ ત્યાં સુધી બીજો મેસેજ આવે 20000 ઉપડી ગયા પછી લાગે કે સલું કંઈક તો લોચું છે મારતી ગાડીએ જઈએ બેંકમાં એટલે કેમ મારા પૈસા ફટફટ કાપવા ત્યાં સુધીમાં બેંક એકાઉન્ટ સાફ થઈ ગયું હોય શું થયું હોય 5500 લેવામાં આખું બેંક એકાઉન્ટ સાફ થયું શું ભૂલ કરી OTP આપ્યો પૈસા લેવા માટે આપણે જ્યારે પૈસા કોઈની પાસે લેવાના હોય ત્યારે OTPની જરૂર ક્યારેય પડતી નથી પણ આપણને પેલું 500ની જગ્યાએ 5500 મળશે એ લાલચ હતી ને એ લાલચમાં આપણે 50000 ગુમાવીને આખું બેંકનું એકાઉન્ટ આપણે સાફ કરી દીધું એટલે ઓનલાઈન સેલિંગ ફોર્મ ઉપર આવા ફ્રોડ થતા હોય છે બીજી એક વસ્તુ છે અત્યારે ઘણા લોકોને કદાચ જે લોકો મોબાઈલ વાપરતા હો
હવે જે સામે ચીટર હોય ને એને ખબર નથી કે કેટલી એજના છોકરાઓ છે અથવા તો કોણ છે સામેવાળો, એટલે મોબાઈલ ઉપર ગમે તે હોય નંબર એસએમએસ મોકલે તમને, વીજળીનું બિલ તમારું કનેક્શન કટ થઈ જશે, ઇલેક્ટ્રિસિટી બિલ ભર્યું નથી એટલે તમારું કનેક્શન કટ કરી દેશે. અને તમારે જો ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવું હોય તો આ તમારો એકાઉન્ટ મેનેજરનો આ નંબર છે, અને એ નંબર ઉપર તમે કોન્ટેક કરો તો તમારો એકાઉન્ટ મેનેજર તમારું બિલ ભરવામાં મદદ કરશે અને તમારું ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન કાપશે નહીં. ડર એટલે આપણને બીક લાગે, હવે કોલ કરો ને એટલે સામેવાળો માણસ આ લિંકથી, ફેક લિંકથી તમને એમ કહે કે એક એપ્લિકેશન ડાઉનલોડ કરો, હું તમારું પ્રોસેસ કરાવડાવી દઉં, તમારું બિલ અરે ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન કોઈ કાપશે નહીં. આવું એકવાર મારી સાથે થયું. હવે જોજો આ લોકોને કેવી આદત હોય, બધાને ખબર છે કે 1-7 તારીખની અંદર બધાને પૈસા જમા થાય. આપણે ઇન્ડિયાની અંદર બધાને સેલરી જે મળે છે એ ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય, 1-7 તારીખ સુધીમાં બધાને સેલરી થાય. અને એટલા માટે જ બિલની સાયકલ, તમે જુઓ ગેસ બિલ હોય કે ગમે તો એની ભરવાની જે તારીખ હોય ને એ 15 તારીખ સુધી હોય. ગઠિયાને પણ આ ખબર છે, એટલે 7 તારીખથી 15 તારીખ સુધીમાં એ પૈસા ભરવાના દરેકના ઘરમાં બાકી જ હોય. એટલે 7મી તારીખથી 15મી તારીખ સુધીમાં એ લોકો મેસેજ મોકલે બધાને કે તમારું બિલ ભરાયું નથી એટલે કનેક્શનો કપાઈ જશે. એવી રીતે મારે એક દિવસ રવિવારે આવી રીતે મારા પર આવ્યો મેસેજ આવ્યો કે ઇલેક્ટ્રિસિટીનું બિલ આવી રીતે તમારું કપાઈ જશે પૈસા નહીં ભરો તો. એટલે એક વખત તો મને એવું થઈ ગયું, મેં કીધું હા બિલ મારું બાકી છે હજી ભરવાનું, ત્યાં મેસેજ સાચો છે. પણ તો વિચાર્યો કે રવિવારના દિવસે મેસેજ કેમ આવ્યો, આપણું જીબી રવિવારના દિવસે કામ કરે એવું કોઈ દિવસ બને નહીં. પછી એકાઉન્ટ મેનેજર, હવે આમ તમે જીબીમાં જાઓ ને તો કોઈ આપણું સાંભળતું ના હોય, એને બદલે આ એકાઉન્ટ મેનેજર તમારી સેવા માટે હાજર. મોબાઈલ નંબર લખ્યો હતો કે આને મોબાઈલ ઉપર કોન્ટેક કરો, એટલે ખબર પડી ગઈ મને કે આ કોઈ છેતરવાવાળો છે. એટલે ઉઠાઈને ફોન કર્યો. મારે ફોન કરવાનું રીઝન કે મેં રેકોર્ડિંગ સ્ટાર્ટ કર્યું એનું, અને એ રેકોર્ડિંગ હું તમારા માટે કે આવી રીતે કોઈ સેશનમાં સંભળાઈ શકું એટલા માટે મેં રેકોર્ડિંગ સ્ટાર્ટ કર્યું. એટલે મને એણે સામેથી કીધું અને મેં એવી રીતે વાત કરી કે ભાઈ મારે આવી રીતે એક મેસેજ આવ્યો છે કે તમારું કનેક્શન કપાઈ જશે, તો મારે તો કનેક્શન કપાઈ તો નહીં ચાલે, પણ મેં કયા કનેક્શનની વાત કરી, ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન કપાશે એવો મેસેજ હતો. મેં એને કીધું કે મારા નળના કનેક્શન કપાઈ જશે યાર, તો હું તો કેવી રીતે ચલાવીશ, મારે તો તકલીફ થઈ જાય. તો પણ પેલો ગઠિયો મને કહે છે કે ના ના હું બેઠો છું ને તમારા કોઈ કનેક્શન કપાશે નહીં. હવે હું એને ખોટું પૂછું છું, જુઓ વિચારો, ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન કાપવાની વાત હતી, એને બદલે હું એવું કહું છું કે નળના કનેક્શન કપાવવાની વાત કરું છું, તો પણ એ મને ગઠિયો સપોર્ટ આપવા માટે તૈયાર હતો, કારણ કે એને પૈસા પડાવવા હતા. પછી વાત આગળ ચાલી, એટલે એણે કીધું કે સાહેબ હું તમને એક લિંક મોકલું છું, એ આવી લિંક ઉપરથી એક એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો, અને ડાઉનલોડ કરીને પછી તમને હું આગળની પ્રોસેસ કરાવું છું, તમારું કનેક્શન કપાશે નહીં. એટલે મેં પૂછ્યું આમ ખોટું ખોટું કે ભાઈ શું કરું, એટલે એણે મને એક એપ્લિકેશનનું નામ આપ્યું કે એની ડેસ્ક નામની આ એક એપ્લિકેશન છે, એની ડેસ્ક જીબી બિલ એવી રીતે લખો એટલે તમને પ્લે સ્ટોરમાં દેખાય, અને એ લિંક તમારે ડાઉનલોડ કરવાની. હવે મને ખબર પડતી હતી, હું સાયબર સિક્યોરિટીની અંદર થોડું ઘણું નોલેજ છે મારી પાસે, એટલે મને ખબર પડી કે એની ડેસ્ક નામની જે એપ્લિકેશન છે એ રિમોટ એક્સેસની એપ્લિકેશન છે. અને એનાથી શું થાય કે એ એપ્લિકેશન જો તમારા મોબાઈલમાં અથવા તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરે તો સામેવાળો માણસ તમારા કોમ્પ્યુટરનો ફૂલ કંટ્રોલ લઈ શકે, કોમ્પ્યુટર અથવા મોબાઈલ આખો કંટ્રોલ લઈ જાય. એટલે મેં એને હું સમજી ગયો કે આ ભાઈ શું કરાવડાવે છે મારી પાસે. પછી એને મેં ધીમે ધીમે કીધું કે સારું જો ડાઉનલોડ થાય છે હું હમણાં પાછો કોલબેક કરું, એક 5 મિનિટમાં હમણાં ડાઉનલોડ થઈ જાય એટલે હું પાછો કોલ કરું. 5 મિનિટ પછી મેં કોલ ના કર્યો એટલે એનો ફોન સામેથી આવ્યો કે સાહેબ પેલી એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ. એટલે મેં કીધું આમાં તો મેં હું બધું શોધી શોધીને થાક્યો, મારી પાસે તો નોકિયાનો જૂનો મોબાઈલ છે, આમાં તો એપ્લિકેશનનું ક્યાંય કશું આવતું નથી. એટલે એને ખબર પડી ગઈ કે આ મને છેતરવા માટે. પછી એણે મને જીવી તેવી ગાળો બોલી, કારણ કે એનો ધંધો બંધ થઈ ગયો ત્યાં આગળ. ગાળો જેમ તે બોલો, હું તો ઘરમાં હતો એટલે મારાથી સામે ગાળો બોલાય નહીં.
એટલે શું થયું ને, એણે મને આટલી બધી ગાળો આપી દીધી અને એ રેકોર્ડિંગ મારે એટલા માટે ડિલીટ કરી દેવું પડ્યું, કારણ કે એ મને ગાળો આપતો, હું એને કશું કરી શકતો. અહીંયા આગળ શીખવાનું એ છે કે આવી ફેક લિંક મોકલે, તમને ડરાવવાનો, ધમકાવવાનો, કોઈ પણ મેસેજ આવતો હોય, આવું કંઈ બી થતું હોય તો એનાથી ગભરાયા વગર, ઇલેક્ટ્રિસિટીનો મેસેજ હોય તો ઇલેક્ટ્રિસિટીની ઓફિસમાં કોલ કરીને પૂછવું જોઈએ. અને સામાન્ય જ્ઞાનથી આપણને ખબર પડે કે રવિવારના દિવસે આવા મેસેજ ના આવે. બીજું, જીઈબી અથવા તો કોઈ બેંકના ઘણી વખત મેસેજીસ આવતા હોય તો બેંકના URL અથવા તો બેંકના શોર્ટકોડ હોય એના પરથી મેસેજ આવવા જોઈએ, પ્રાઇવેટ નંબર ઉપરથી નહીં. એકાઉન્ટ મેનેજર, આ બધું જ ફેક હોય. ઘણી વખત એની અંદર સ્પેલિંગ મિસ્ટેકો હોય તો પણ આપણને ખબર પડે કે આવી આવી ભૂલોવાળા મેસેજ કેવી રીતે આવે. બરાબર, એટલે અહીંયા આગળ કહેવાનું, તમારી અવેરનેસ હોય તો તમે આ ગઠિયાઓથી બચી શકાય. કસ્ટમર કેરના ફ્રોડની વાત કરીએ આપણે, ઘણા લોકો ગૂગલમાં શોધતા હોય, બધી જ વસ્તુ જે જોઈએ ને તે ગૂગલમાં મળે. એટલે કોઈનો ફોન નંબર જોઈતો હોય ને બેંકમાં, કોઈનો કોન્ટેક કરવો હોય અથવા તો ગમે તે કોઈનો કોન્ટેક કરવો હોય તો આપણે ગૂગલ શોધીએ. સૌથી પહેલાં ગૂગલ ચાલુ કરીને એની અંદર શોધવાના. હવે ગૂગલ કેવી રીતે ચાલે છે એની તમને ખબર છે? ગૂગલનું સર્ચ એન્જિન આપણને મફત મળે છે, પણ મેં જેમ તમને પહેલાં કીધું એ મફતમાં કોઈ વસ્તુ હોય નહીં. તો એને શું ફાયદો? તો કે જેટલા લોકો ગૂગલ યુઝ કરે ને એની સાથે એની ગૂગલનું પેજની બાજુમાં એડ આવતી હોય છે નાની નાની, અથવા ગૂગલની એપ્લિકેશન પ્લે સ્ટોરમાં બી તમે જુઓ, ઘણી બધી ગૂગલની કોઈ પણ સર્વિસમાં જુઓ એડ હોય, એ એડમાંથી એ લોકો પૈસા કમાય. બરાબર, એટલે આપણે મફત જોઈએ છે પણ આપણા બદલે કોઈ એડ આપણને બતાવે છે અને એ એડ બતાવવાના પૈસા ગૂગલ કોકની પાસેથી લે છે. આપણને ફ્રી છે પણ એનું પેમેન્ટ કોઈક કરી રહ્યું છે. એવી જ રીતે ગઠિયાઓ જ્યારે આવી રીતે બેંકના નંબરના નામે એડ આપે પોતાની, એટલે હવે તમે શોધો કે ભાઈ મારે SBI બેંકનો કસ્ટમર કેરનો નંબર જોઈએ છે, એટલે પેલી એડ દેખાય અને એ એડની અંદર લખેલો જે નંબર હોય એ ખરેખર કોઈ માણસનો હોય, બેંકનો હોય જ નહીં. આવો જ એક કિસ્સો, આવી રીતે કોઈએ નંબર શોધ્યો SBI બેંકનો અને બેંકના નંબર ઉપર પેલી એડ આવી, એટલે કોઈનો નંબર દેખાયો, એમાં લખ્યું હતું કે કસ્ટમર કેર નંબર એવી રીતે, અને એના ઉપર ફોન કર્યો, બેંકનો નંબર શોધ્યો તો SBI નો. હવે એ ગઠિયાને તમે પૂછો છો કે ભાઈ ICICI બેંકમાંથી બોલો છો? એટલે કે હા સાહેબ. પછી તમને ધીમે 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 કરતા ફરી પાછી એ જ સ્ટોરી ચાલુ થાય અને બેંકમાંથી પૈસા ઉપાડવા સુધી તમને છોડે નહીં. એટલે કસ્ટમર કેર જેવી વસ્તુઓ તમારા મોબાઈલમાં સેવ હોવી જોઈએ ઓલરેડી, કે જેની આપણને જરૂર પડવાની છે, એને બદલે આપણે લોકો ગૂગલમાં શોધીએ. બધાના ફોનની અંદર અનલિમિટેડ અત્યારે કોન્ટેક્ટ્સ, એટલા બધા કોન્ટેક્ટ્સ એની અંદર આપણે સેવ રાખતા હોઈએ છીએ કે જેની વર્ષમાં ક્યારેય જરૂર નથી પડતી, એવાય કોન્ટેક્ટ હોય આપણી પાસે. તેવા ફાલતુ નંબરો લઈ રાખ્યા હોય જેને ગ્રીટિંગ્સ દિવાળીના દિવસે, તહેવારના દિવસે પણ આપણે ગ્રીટિંગ્સ પણ ના કર્યા હોય તો પણ આપણા કોન્ટેક્ટમાં હોય, એવા કોન્ટેક્ટ તમે સ્ટોર રાખો તમારા મોબાઈલમાં, પણ તેમ છતાં કોઈ દિવસ કામના નંબરો આપણે સ્ટોર રાખતા નથી. અને એટલા માટે આપણે એ વસ્તુઓ ગૂગલ ઉપર શોધવા જવી પડે અને પછી ગૂગલમાંથી આવી એડવાળા છેતરપીડીના નંબરો આવી જાય, એટલે છેતરાવવાના ધંધા શરૂ થાય. OLX ની આપણે ઓલરેડી વાત કરી, ફાઇનાન્શિયલ ફ્રોડની વાત કરી, એવી જ રીતે જોબ ફ્રોડ પણ છે, પણ એ પહેલાં એક સોશિયલ મીડિયા રિલેટેડ, કારણ કે હવે થોડુંક આમ ડલ થઈ ગયું છે ને એન્વાયરમેન્ટ, એટલે હવે એવું લાગે છે કે એકાદી સરસ મજાની સ્ટોરી સોશિયલ મીડિયાવાળી કહી દઉં તમને. તો થોડું પાછું પેલું જે પેલું જય હિન્દ બોલતી વખતે જે જોર હતું ને એ જોર પાછું આવે, અને પાછળ જે અમુક લોકોના ચહેરા ઊંઘવાળા છે, ઊંઘ ઉડાડવાની એક ટ્રાય કરીએ આપણે. સોશિયલ મીડિયાની એક વાત કરું, જો સાંભળવા જેવી સ્ટોરી છે, મજા આવશે તમને બધાને. એક ફ્રેન્ડ હતો મારો, આપણે ગુજરાતીમાં છે ને પેલું બહુ આમ વોટ્સએપ કન્ટિન્યુઅસ જોતા હોઈએ તો આપણે એને શું કહે ખબર, વોટ્સએપીઓ છે આ તો, વોટ્સએપીઓ એવું કહીએ ને. એવી રીતે ફેસબુકીઓ ફ્રેન્ડ હતો મારે, આખો દિવસ ફેસબુક જોયા કરે. હવે એને કેવી આદત ખબર, સવારમાં 8 વાગ્યામાં ઉઠે ને એટલે સૌથી પહેલું આમ બ્રશ મોઢામાં ઘાલે અને સેલ્ફી પાડે, અને સીધી ફેસબુકમાં ચડાવવાની, પછી પાછો નાહવા જાય એટલે પાછો આમ ગળામાં ટુવાલ લટકતો હોય ને બીજી સેલ્ફી પાડે, આમ પાછી ચડાવવાની, પાછું નીચે લખે નાહવા જઉં છું.
ભાઈ ખબર છે ભાઈ, બ્રશ કરે ને તો કે બ્રશ કરું છું એવું લખ્યું હોય પાછું, એ બધાને ખબર પડે ફોટો જોઈને કે હા હવે આ ભાઈ બ્રશ કરે છે, હવે આ ભાઈ નાહવા ગયા. થોડી વાર થાય એટલે પાછો નાસ્તો કરતો હોય એવો ફોટો પડે, પછી પાછો આમ ઓફિસે જતો હોય એટલે પાછો હેલ્મેટ પેલમેટ આમ ચાર રસ્તે ઊભો રહી ગોઈંગ ટુ ધ ઓફિસ. ભાઈ ખબર છે ભાઈ આ તારો ઓફિસનો ટાઈમ છે 9:30 ત્યાં, એટલે સેલ્ફી. ઓફિસે પહોંચીને પાછો ઓફિસના ડેસ્ક ઉપર બેસી પોતાની જગ્યાએ સેલ્ફી પાડે, બપોરે બધાની સાથે લંચમાં બેસે ત્યારે સેલ્ફી પાડે, હેવિંગ લંચ વિથ ફ્રેન્ડ્સ કલીગ્સ એવું લખે. એટલે ભાઈ બધાને ખબર છે, રોજ જોઈએ છીએ. એવી રીતે કરતાં કરતાં રાત્રે 8 વાગ્યા સુધી બધી સેલ્ફીઓ 50-60 સેલ્ફીઓ પાડીને ઉપર ચડાવવાની, આ નિયમ એનો રોજનો. રાત્રે છેલ્લો મેસેજ એનો ગુડ નાઇટ, હવે હું સૂઈ જાઉં છું એવો લખેલો આવે. એટલે આખી દુનિયાને હાશ, હવે આ સૂતો શાંતિ થઈ જાય. પછી મેં સવાર સુધી મેસેજ ના આવે ને, બીજે દિવસે સવાર પાછા 8 વાગે એટલે પાછું ચાલુ થઈ જાય એનું રાત્રે 8 વાગ્યા સુધી, આ રોજનો નિયમ. અને ફેસબુકીઓ એટલે કેવો ફેસબુકીઓ કે ચાલે જ નહીં, થોડી થોડી વાર એની આંગળીઓ આમ ફરિયાદ કરતી હોય, કોઈની સાથે વાત કરતો હોય ને એમ. અથવા તો તમે જેમાં કેટલું સરસ રીતે મને અત્યારે સાંભળો છો પણ તમને પેલું યાદ આવતું હોય એવી રીતે આંગળીઓ ફરિયાદ કરતી હોય નહીં, એવો ફેસબુકીઓ. હવે એક દિવસ એવું થયું કે વચ્ચે તમને કદાચ યાદ હોય તો પેલું હાર્દિક પટેલવાળું કંઈક થયું હતું ને, 2-3 દિવસ સરકારે નેટ બંધ કરી દીધું, યાદ છે કોઈને? એવી રીતે એ નેટવર્ક બંધ કરી દીધું ગવર્મેન્ટે 2 દિવસ માટે. હવે તમે વિચાર કરો, સવારે 8 વાગ્યા ભાઈ તો ઉઠ્યા, ઉઠીને પહેલું કામ શું કર્યું? ફેસબુક. હવે ફેસબુક તો ચાલે નહીં, નેટ બંધ થઈ ગયેલું, તો કરવાનું શું? તો સેલ્ફી પાડતી વખતે નેટ યાદ આવ્યું કે હવે ફેસબુક વગર કેવી રીતે જીવવાનું એમ. પછી પાછો નાહતી વખતે ટુવાલ ગળામાં ફરી યાદ આવ્યું કે નેટ બંધ છે આજે, તો ધીમે 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 કરતા દિવસ બગડવાની શરૂઆત થાય. રોજ ભાઈ જાય ઓફિસે ત્યારે જેટલો ટ્રાફિક રોડ ઉપર મળે ને, રોડ ઉપર જ્યાં સિગ્નલ ઉપર ઊભું રહેવું પડે એટલો ટ્રાફિક હતો એ દિવસે, એને એટલો બધો ટ્રાફિક લાગતો હતો કારણ કે પેલું નેટ બંધ હતું. ઓફિસે ગયા ને ઓફિસે કંઈ કામ કર્યું ના કર્યું, થોડી થોડી વારે ફેસબુક યાદ આવે, થોડી થોડી વારે ફેસબુક યાદ આવે, એમ કરતાં કરતાં એકદમ આમ મજા વગરનો દિવસ ગયો. ને ઘરે આવ્યા ભાઈ, ભાઈ ઘરે આવ્યા તો ઘરવાળાને પૂછે છે કે ભાઈ તમે થાક્યા પાક્યા આવ્યા છો, ચા પાણી? મારે કોઈ જોડે વાત જ નથી કરવી, જાઓ આજે મળી ઠેકાણે. સીધો દરવાજો કર્યો બંધ અને બેડરૂમમાં જતા રહ્યા. બીજો દિવસ આવ્યો કે હવે શું, બીજે દિવસે પણ હજી નેટ નથી ચાલતું. આમ કરતાં કરતાં બીજા દિવસની સાંજ સુધી માતા ભાઈના વાળ ઊભા થઈ ગયા હતા, એવું એડિક્શન. હવે ત્રીજે દિવસે નેટ પાછું રિસ્ટોર થયું, પેલી સર્વિસો ચાલુ થઈ, અને સૌથી પહેલું વિચારો કે એણે શું કામ કર્યું હશે નેટ જેવું ચાલુ થયું એટલે, ફેસબુક. નેટ સવારમાં જોયું કે નેટ તો ચાલુ થઈ ગયું છે, ઉઠાયો ફોન અને ફેસબુક ચાલુ. હવે આ વખતે એણે શું કર્યું કે પોતાની વોલ ઉપર શું શું આવેલું છે ને એ જોવાનું, કે મારા દિવસ 2 દિવસમાં દુનિયાનું શું થયું હશે એ જોઈ લઉં જલ્દી. એટલે સ્ટાર્ટ કર્યું એણે આંગળી ફેરવવાનું, તો જે 2 દિવસથી પેલી પોસ્ટ કોઈને મૂકેલી નહીં ને, એટલે એની જગ્યાએ એની વોલ ઉપર પહેલાં કોકે લખ્યું, કેમ ભાઈ આજે બ્રશ નથી કર્યું તમે? ચલો ઠીક છે. બીજી કમેન્ટ જોઈએ તો બીજા ભાઈ લખ્યું, આજે તો નાહ્યા નથી લાગતા. ત્રીજો, આજે તો ઓફિસે નથી ગયા, તબિયત તો ઠીક છે ને, કે કંઈક બગડ્યું છે એમ તેમ. એમ કરતાં 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 બધી પોસ્ટ જોતા જોતા બપોર સુધીનો ટાઈમ આવ્યો, કે બપોરની એક પોસ્ટ હતી એની અંદર કોઈએ મોર્ફિંગ કરેલો પોતાનો વલ્ગર ફોટો મૂકી દીધેલો. જો હવે અહીંયાથી આ સ્ટોરીને અહીંયા આપણે 1 મિનિટ માટે હોલ્ડ કરીએ, કારણ કે અહીંયાથી શીખવાનું છે. હવે આપણે રિવર્સ કરીએ સ્ટોરીને. એડિક્શન એટલું બધું એ માણસને ફેસબુક વગર ચાલે નહીં. રોજની 50 લેખે તમે જુઓ તો 500 સેલ્ફીઓ પોતાની ચડાયેલી, એમાંથી કોઈ આ પ્રોફાઇલને કોપી કરતું હતું, એના ફોટોગ્રાફ્સ બધા કોઈ ડાઉનલોડ કરતું હતું, આની બધી ઇન્ફોર્મેશન કોઈ સ્ટોર કરતું હતું, અને એ જ ફોટો કોઈએ મિસયુઝ કરી એની અંદર મોર્ફિંગ કરી અને એની જ વોલ ઉપર જ્યારે પોસ્ટ કર્યો ત્યારે આ માણસને ભાન આવે છે કે આ માણસ કોણ છે કે જેણે મારી વોલ ઉપર આવું વલ્ગર ફોટોગ્રાફ્સ અને જેવી તેવી કમેન્ટ મૂકી, બહુ જ ખરાબ કમેન્ટ મૂકેલી. હવે વિચારે છે કે આ માણસ કોણ છે, ત્યારે એને યાદ નથી આવતું
કે પેલો મસ્ત મજાનો પેલો મસ્ત ફોટો આવ્યો હતો ને જે દિવસે ફ્રેન્ડ રિક્વેસ્ટમાં, તે દિવસે વગર વિચારે ફોટો મસ્ત છે ને એમ કરીને એક્સેપ્ટ કરી લીધેલો. ફોટો મસ્ત હોય ને એટલે આપણે શું કરીએ કે એક્સેપ્ટ કરી લેવાનું, ફ્રેન્ડ જ હોય ને. આ તો ઐશ્વર્યા રાય હોય, અમિતાભ બચ્ચન હોય કે જે બી હોય, આવા સરસ મજાના ફોટો જોઈએ ને એટલે આપણે પાછળ કોણ છે એ વિચારતા નથી અને એક્સેપ્ટ કરી લઈએ છીએ. અને પછી જ્યારે આપણી સાથે આવું કંઈ પણ થાય ને ત્યારે વિચારવા બેસીએ કે આ માણસ કોણ છે, ત્યારે આપણને પેલું યાદ નથી આવતું કે કોઈ દિવસ આપણે પેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધેલે ને અનનોન માણસની, સારો ફોટો જોઈને આ એ માણસ છે. અહીંથી વિચાર કરજો, એ માણસે ફેસબુક તો આજની તારીખે છોડી દીધું પણ એની પાછળના રિફેરકશન, એ ફેસબુકની અંદર લોકો જે પોતાના પોસ્ટ કરતા હોય છે, ફોટોગ્રાફ્સ અથવા તો જે પણ, તો એની પાછળ કારણ શું હોય છે? શું કામ ચડાવે છે લોકો? ખાલી ને ખાલી લાઈક લેવા માટે, બરાબર? લાઈક્સ લેવા માટે થઈને પોતાના ફોટોગ્રાફ્સ મૂકે કે કેટલી લાઈક્સ આવે છે. ફોટા અપલોડ કર્યા પછી, ફોટા ચડાયા પછી એની અંદર લોકો લાઈક્સ જોયા કરે થોડી થોડી વારે, કેટલા જણે આ ફોટોગ્રાફ્સ જોયો, આ મારી પોસ્ટને કેટલા જણે લાઈક કરી. અને 4 કે 5 લાઈક્સ આવતી હોય તો પણ આ ફોટોગ્રાફ ચડાવ્યા કરતો હતો. એ દિવસે જ્યારે જે વલ્ગર ફોટોગ્રાફ્સ ચડાયો ને એની અંદર 200 લાઈક, આટલા બધા લોકો એની હાંસી ઉડાવીને એ દિવસે ઘણા બધા લોકો એ પોસ્ટ જોઈને એની અંદર લાઈક કરતા હતા. એટલે કહેવાનો મતલબ, 2 દિવસ નેટ બંધ રહ્યું, આ ભાઈને ખબર નથી પોતાની વોલ ઉપર, અને આખી દુનિયામાં 200 લોકોએ 200 વખત આ ફોટા જોયા અને હાંસી ઉડાવી. 1-5 લાઈક, અને એમાં તો અમુક આપણામાંથી ઘણા લોકો એવા હોય કે અમુક માણસની લાઈક ના આવે ને ત્યાં સુધી જોયા જ કરે, આની લાઈક હજી કેમ ના આવી, એવાય હોય અને ત્યાં સુધી છોડે નહીં આંગળીઓ ફેરવાનો, હજી સુધી લાઈક કેમ નથી કરી. આટલું બધું એડિક્શન નહીં સારું, અને એ જ એડિક્શનના ચક્કરમાં ક્યારેક આપણી સાથે ન બનવાની કોઈ દુર્ઘટના થઈ જાય અને પછી આપણે પણ ભોગવીએ ને આપણી સાથે સાથે આપણા ફેમિલી મેમ્બર પણ ભોગવે, એવા કોઈ ટ્રેપમાં ના જઈએ, એટલા માટે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નેક્સ્ટ, બીજું સાયબર બુલિંગ, જે તમારી એજ માટે કનેક્ટ થાય છે એટલા માટે આ સબ્જેક્ટ લેવો પડે. એક ટાઈપ છે સાયબર ક્રાઇમનો, સાયબર બુલિંગ. બુલિંગ એટલે શું? કોઈ માણસ તમારો કન્ટિન્યુઅસ પીછો, ગર્લ્સ ખાસ ધ્યાન આપજો આની અંદર, પણ બોયસમાં પણ આ વસ્તુ ઘણી વખત થાય છે. અમુક ઇન્ટ્રોવર્ટ જેવા ઓછું બોલવાવાળા લોકો હોય, એવી પર્સનાલિટીવાળા છોકરાઓ જે હોય એને ખાસ, અને ગર્લ્સ ખાસ ધ્યાન આપજો. કોઈ માણસ કન્ટિન્યુઅસ પીછો કરતું હોય, એટલે સાયબર પ્લેટફોર્મ ઉપર તમારી પોસ્ટ કોઈ તમે કંઈ બી કરો ને એટલે એની કમેન્ટ આવે જ, અને નેગેટિવ કમેન્ટ કર્યા કરે, તમને ડરાવ્યા કરે, ધમકાવ્યા કરે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર, અને ધીરે ધીરે તમને આની પાછળ શું થાય કે ધીમે ધીમે તમે આઇસોલેટ થતા જાઓ કે ભાઈ રહેવા દે ને યાર, હું હમણાં કંઈ બી પોસ્ટ કરીશ ને એટલે પેલો માણસ મને હેરાન કરવાનું ચાલુ કરી દેશે. એટલે ધીમે 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 કરતા તમે તમારો યુઝ ઓછો કરવાનો ચાલુ કરો. આ જ વસ્તુ જ્યારે પછી ફિઝિકલ થવાની ચાલુ થાય, ફિઝિકલ ઇન ધ સેન્સ કે તમે તમારા ઘરની ખબર પડે, તમારી સ્કૂલની ખબર પડે, માણસ તમારો પીછો કરતો હોય, પછી એની બીકથી તમે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળો, એવા સંજોગો આવે. એવી જ રીતે તમે નેટવર્કમાંથી તમારો તમે આઈડેન્ટિટી હટાવી લેવા સુધી જાઓ અને એ ટાઈપ, અને ધીમે ધીમે આ વસ્તુ સુસાઇડ સુધી જાય, એટલી ઇફેક્ટ મેન્ટલી સ્ટ્રેસ આવે અને માણસ આત્મહત્યા કરવા માટે પ્રેરાય. તો એવા માટે પણ કાયદો છે, અને આવું કોઈ પણ તમારી સાથે સોશિયલ મીડિયા ખાસ કરીને સાયબર પ્લેટફોર્મ ઉપર જો કોઈ પણ આવું કરતું હોય તો એની કમ્પ્લેન થઈ શકે છે, રાઈટ? એટલે આવા કોઈ પણ જાતના, આપણી સાથે કોઈ પણ જાતની આવી દુર્ઘટના જેવું થાય તો એના માટે જરાય ડરવાની જરૂર નથી. અને હું તમને છેલ્લે એની માસ્ટર કી આપવાનો છું આ બધામાંથી બચવા માટે, બરાબર? સોશિયલ મીડિયાની ઘણા લોકો સોશિયલ મીડિયાની અંદર ફેક ન્યૂઝ હોય એને ફોરવર્ડ બી કરતા હોય કે ભાઈ આજ તો સ્કૂલ બંધ છે કોરોનાના હિસાબે, સ્કૂલ અહીંયા ચાલુ હોય છતાં બધા લોકોને મેસેજ જાય કે ભાઈ આજે સ્કૂલની અનાઉન્સમેન્ટ છે કે સ્કૂલ બંધ રાખવાની, સ્કૂલમાં હડતાલ છે. એવું ઘણા બધા લોકો ફેક ન્યૂઝ ફોરવર્ડ કરતા હોય. આ પણ એક જાતનો ક્રાઇમ છે, રૂમર ફેલાવી, અફવાઓ ફેલાવી એ પણ, અને સાયબર ક્રાઇમની અંદર એ પણ એક ગુનો છે. એટલે આવી ખોટી વસ્તુઓ ફોરવર્ડ જાણ્યા વગર, તમને હકીકત જાણ્યા વગર તમે જ્યારે કોઈને ફોરવર્ડ કરો, ખોટા ન્યૂઝ ફેલાવો,
કે જેનાથી સમાજની અંદર અરાજકતા જેને કહેવાય એવી સિચ્યુએશન સર્જાય તો એના માટે આપણે રિસ્પોન્સિબિલિટી લેવી પડે અને કાયદો એ વસ્તુને મનાઈ આપે છે કે આવી વસ્તુ નહીં થવા દેવાની. એક ટેકનિકલ છે, હેકિંગ કેવી રીતે થાય અથવા તો હેકિંગ શું, આપણે હેકિંગ શું એટલું સમજીએ, કેવી રીતે થાય એટલા માટે હજી બહુ નાના છીએ. હેકિંગ એટલે કોઈ પણ ડિવાઇસ અથવા તો સિસ્ટમની અંદર, તમારું લેપટોપ છે, તમારો મોબાઈલ છે, તમને પૂછ્યા વગર, તમારી ખબર વગર એની અંદર જ્યારે કોઈ માણસ એન્ટર થઈને ડેટા ચોરી જાય, ડેટા ડિલીટ કરી નાખે, ડેટા કરપ્ટ કરી નાખે, તો એને હેકિંગ કર્યું કહેવાય. બરાબર, એટલે કોઈની પરમિશન લીધા વગર કોઈની પ્રિમાઇસમાં આપણે જઈએ અને એનો એક્સેસ કરીએ એને હેકિંગ કહેવાય. તો એવા ઘણા બધા અત્યારે રેન્સમવેરનું તમે ન્યૂઝમાં સાંભળતા હો, એ રેન્સમવેર એટેક જે થાય છે, સાયબર એટેક જેને કહેવાય, એ આ હેકિંગની ટાઈપ છે. એનાથી શું થાય છે કે તમારો ને તમારો ડેટા ચોરાઈ જાય અને તમને એક્સેસ ના પડે. અત્યારે જે રેન્સમવેરના એટેક થઈ ગયા છે, ઘણા બધા ન્યૂઝમાં આપણે જોઈએ છીએ, કેડી હોસ્પિટલમાં, હોસ્પિટલ જેવી હોસ્પિટલના અને મોટા મોટા ઓર્ગેનાઇઝેશનની આ વસ્તુ થાય, શરૂઆતમાં આ મોબાઈલમાં થતી હતી. એટલે તમારા સ્ક્રીન ઉપર મેસેજ આવી જાય કે ભાઈ તમારો મોબાઈલ લોક થઈ ગયો છે હવે અને તમારે આટલા બિટકોઈન પૈસા આપો, ત્યારે જ ખુલશે. અને એની અંદરની ઇન્ફોર્મેશન બધી ચોરાઈ જાય અને તમને પોતાને એ ફોટોગ્રાફ્સ અથવા કોન્ટેક્ટ જોવા ના મળે, ફોન વાપરવા ના મળે, એને રેન્સમવેર કહેવાય. તો આ એક ટેકનિકલ ટાઈપ હેકિંગની. અને આ પણ મારે કહેવી જરૂરી છે, સાયબર ક્રાઇમની અંદર અત્યારે મોટામાં મોટો જો ગુનો હોય ને તો એ ચાઇલ્ડ પોર્નોગ્રાફી. મારે આ તમને વસ્તુ ખાસ કહેવાની છે કારણ કે આ વસ્તુની અવેરનેસ તમારે ખાસ હોવી જોઈએ. આ વસ્તુ તમારે આજુબાજુમાં પણ ક્યાંય કોઈને જરૂર પડે તો આ વસ્તુ કહેવાની છે, જરાય ગભરાયા વગર, જરાય હેસિટેશન રાખ્યા વગર. કોઈ પણ નાના બાળકનું પોર્ન એટલે કપડાં વગરનો ફોટો પાડવો, એનો વિડીયો ઉતારવો, એ વિડીયોને કે ફોટોગ્રાફ્સને પોતાના મોબાઈલમાં કે પોતાના ડિવાઇસમાં સ્ટોર રાખવો અથવા તો એ કોઈ બીજાને ફોરવર્ડ પણ કરવો, આ ત્રણે ત્રણને ક્રાઇમ કહેવાય. આ ત્રણે ત્રણ વસ્તુ ક્રાઇમ છે. નાના બાળકની આવી ફોટોગ્રાફી થતી હોય, ફોટોગ્રાફી કોઈના મોબાઈલમાં પકડાય અથવા તો આ ફોટોગ્રાફી કોઈને શેર કરવામાં આવે એકબીજાથી એકબીજા સાથે, તો આ ત્રણે ત્રણ ક્રાઇમ છે. અને આ ડિજિટલ ફૂટપ્રિન્ટ છે કે જેની આવું ક્યાંય પણ કોઈના મોબાઈલમાં પણ હોય ને તો આ બધી વસ્તુ સાયબર ક્રાઇમમાં ઓટોમેટિકલી રિપોર્ટ થાય છે. એટલે કોઈને કહેવાની જરૂર નથી, પણ એ રિપોર્ટ આપતા જે ટાઈમ લાગે છે ત્યાં સુધીમાં જો કોઈની પાસે આ બધી વસ્તુઓ જો પકડાય તો પછી પોલીસ ઘરે આવી શકે છે. એટલે આવું ક્યાંય પણ ઊભું રાખવાનું છે. આપણે કહેવાનું છે કે ભાઈ આ કાયદાનું સાયબર ક્રાઇમ છે, આ વસ્તુ આપણા સોસાયટીમાં અથવા તો ક્યાંય પણ થવી જોઈએ નહીં. તો કાયદાની કલમો છે, પણ અહીંયા આગળ તમને કલમો કઈ કલમ કેવી રીતે લાગે છે એ ડિસ્કશન કરવાની જરૂર નથી, લઈ લો. આ બધા માટે છેલ્લી બે ત્રણ સ્લાઇડ, હવે આપણે સેશન પતવા આવ્યું છે, છેલ્લી બે ત્રણ સ્લાઇડ છે બતાવવાની, પણ ખાસ તમારા માટે સિક્યુરિટીના સેટિંગ તમારા મોબાઈલની અંદર. અહીંયા ધ્યાન આપજો બે જ મિનિટ માટે. હવે તમારા ફેસબુકના એકાઉન્ટ હોય, તમારા મોબાઈલ ડિવાઇસની અંદર કેવી રીતે સિક્યોર રાખશો, આવા બધા ફ્રોડ આપણી સાથે ના થાય એના માટે શું કરવાનું, તો એના માટે ફેક્ટર ઓથેન્ટિકેશન જેને આપણે ઓટીપી કહીએ, હલો, તાળીઓ પાડો એટલે મને વધારે મજા આવે, બીજો કલાક બેસશો એવું લાગે છે. સોશિયલ મીડિયાને લોક રાખવું જરૂરી છે, એના એકાઉન્ટની અંદર મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન જેને કહેવાય, ઓટીપી વાળું એકાઉન્ટ રાખો એટલે હેક ના થાય.
કાલે સવારે તમારી પ્રોફાઇલ તમારા ફોટોગ્રાફ્સ કોઈ જગ્યાએથી યુઝ થવાના ચાલુ થાય અને તમારી તમારી સાથે ચીટિંગ ના થાય એટલા માટે આ વસ્તુ જરૂરી છે. બીજી વસ્તુ છે પિન નંબર. જો કોઈ એટીએમનો કાર્ડ વાપરતું હોય તો એનો પિન નંબર, એનો ઓટીપી અથવા તો એની પાછળ જે સીવીવી નંબર છે એવી બધી વસ્તુઓ ક્યારેય કોઈને નહીં આપવાની. કોઈ ઓફિસર માંગતું નથી, કોઈ બેંકનો ઓફિસર ના માંગે, કોઈ સ્કૂલના પ્રિન્સિપલ ના માંગે, તમારી પાસે દુનિયાની કોઈ ઓથોરિટી તમારી પાસે આ વસ્તુ માંગી શકે નહીં. એટલે આ વસ્તુ કોઈને આપવાની નથી. બીજી વસ્તુ ફ્રી, જેને કહી કે ફ્રીમાં મળશે, ફ્રીમાં ઇન્ટરનેટ મળશે, ફ્રીમાં ગિફ્ટ મળશે, ફ્રીમાં આઈફોન મળશે, ફ્રી વસ્તુ કોઈ દિવસ મળતી નથી. એ લલચામણી જાહેરાતોમાં ફસાવવું જોઈએ નહીં. બહુ જ ઇમ્પોર્ટન્ટ, સોશિયલ મીડિયાની મેં તમને સ્ટોરી કીધી, અજાણ્યા લોકોની સાથે કોઈ દિવસ કનેક્ટ્સ બનાવવાના નહીં. જેને આપણે ઓળખતા જ ના હોઈએ એવા લોકોને ફેસબુકમાં લિસ્ટ વધારવા માટે થઈને કોઈ દિવસ એક્સેપ્ટ કરીને વધારવા જોઈએ નહીં. કોરોના વેક્સિન છે, 15 ઓગસ્ટના છે, એવા બધા તહેવારો રિલેટેડ કોઈ SMS આવે કે જેની અંદર લિંક લખેલી હોય કે આમ કરવાથી 15 ઓગસ્ટે તમને ફ્રીમાં મોબાઈલ મળશે, ફ્રીમાં આ વસ્તુ મળશે, તો એવી કોઈ જગ્યાએ લિંક ઉપર ક્લિક કરવી જોઈએ નહીં. પાસવર્ડ રાખો ઘણા લોકોના મોબાઈલમાં, મોબાઈલની અંદર પાસવર્ડ જ ના હોય, કોઈ પણ માણસ એને ઓપરેટ કરી શકે. એની અંદર એટલીસ્ટ પાસવર્ડ રાખો, એન્ટીવાયરસ હોવો જોઈએ. આમાંથી કોઈ પણ આપણા કોઈ પણના મોબાઈલ ડિવાઇસની અંદર આપણે એન્ટીવાયરસ રાખતા નથી, પણ એની અંદર બેંકનું એકાઉન્ટ હશે, છતાં પણ આપણે એની સિક્યુરિટીનો કોઈ દિવસ વિચાર કરતા નથી, બરાબર. સોશિયલ મીડિયા પર અનનોન માણસ આપણને જાણીતો છે એવું કરીને કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે, ફિઝિકલ જાણતા ના હોય, ગર્લ્સ ખાસ ક્યારેય આવી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવાની નહીં. ડિવાઇસ રિલેટેડ સિક્યુરિટી અહીંયા ટીપ્સ છે, પાસવર્ડનું પ્રોટેક્શન, એન્ટીવાયરસ જે આપણે ઓલરેડી વાત કરી, અને છેલ્લે આ છેલ્લી સ્લાઇડ છે, માસ્ટર કી આપી રહ્યો છું તમને. ક્યારેય કોઈ પણની સાથે સાયબર ક્રાઇમ રિલેટેડ કોઈ પણ ફ્રોડ થાય, કોઈ પણ જાતનો ગુનો થાય, તો અહીંયા આગળ એક નંબર છે લખવા જેવો, યાદ રાખવા જેવો, 1930. એ નંબર ઓલ ઇન્ડિયામાંથી કોઈ પણ ફોન નંબર ઉપરથી એ ડાયલ કરવાથી સાયબર ક્રાઇમ ડિવિઝનમાં એ નંબર લાગે, અને ટોલ ફ્રી નંબર છે એટલે કોઈ દિવસ એનો ચાર્જ લાગતો નથી. અને જે લોકલ લેંગ્વેજમાં, એટલે તમે ઓલ ઇન્ડિયામાંથી ગમે ત્યાંથી ફોન લગાવશો, તમારી જે લેંગ્વેજ હશે એટલે ગુજરાતમાં ગુજરાતની લેંગ્વેજમાં સામે એક્ઝિક્યુટિવ શું, તમે ઘરમાં જે વાત ના કરી શકો ને એ વસ્તુ અહીંયા કહી શકશો, ફરિયાદ કરી શકશો, અને અહીંયા આગળ તમારી ઓળખાણ આપવાની, તમારી ઓળખાણ જે આપો એ કોઈ દિવસ બહાર કોઈને પબ્લિશ થતી નથી, કોઈ ન્યૂઝપેપરમાં નહીં અથવા તો બીજા કોઈની સાથે આ ઇન્ફોર્મેશન નથી. એટલે જે આપણે ટાઈપ્સ જોઈ, ફાઇનાન્શિયલ ફ્રોડ હોય, સોશિયલ મીડિયા રિલેટેડ ફ્રોડ હોય, કે કોઈ પણ જાતનો ફ્રોડ થાય, તો આપણે પોલીસ સ્ટેશન દોડીને જવાની જરૂર નથી. અહીંયા ટોલ ફ્રી નંબર ઉપર ઘરે બેઠા બેઠા અથવા તો જે જગ્યાએ હોઈએ ત્યાંથી આપણે મોબાઈલમાંથી સીધો 1930 નંબર ડાયલ કરી અને કમ્પ્લેન રજીસ્ટર કરી શકીએ છીએ. બહુ જ બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને કહું, જે લોકો સાથે ફાઇનાન્શિયલ ફ્રોડ થાય છે, પૈસા ઉપડી ગયા હોય, એવા લોકો જો 2 કલાકની અંદર, જ્યારે પણ ફ્રોડ થાય તરત જ 2 કલાકની અંદર જો 1930ની અંદર આની કમ્પ્લેન નોંધાવી દે, તો એ પૈસા પાછા આવવાની શક્યતા પૂરેપૂરી છે. જો 2 કલાકની અંદર આ કમ્પ્લેન થાય, એ ગમે તેની ભૂલ કોની હોય એ પૂછવામાં નહીં આવે, પૈસા તમારા તરત આવી જશે 1930 ઉપર જો 2 કલાકમાં આની કમ્પ્લેન કરવામાં આવે, બરાબર. બીજી વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ, 1930 ઉપર તમારી સાયબર ક્રાઇમ રિલેટેડ કોઈ પણ કમ્પ્લેન થઈ શકે છે. જુઓ, સાયબર બુલિંગ હોય અથવા તો જ્યાં બી તમારા મોબાઈલ ડિવાઇસ, ઇન્ટરનેટ, તમારા ગૂગલના એકાઉન્ટ સાથે ફેક ID અથવા તો એવી કોઈ પણ તમારે એપ્લિકેશન કરવાની થાય, પોલીસમાં કમ્પ્લેન જે કરવાની થાય, એ અહીંયા આગળ ઘરે બેઠા બેઠા ઓનલાઈન થઈ શકે છે, રાઈટ. અને આ બધા ટ્રેન કરેલા એક્ઝિક્યુટિવ છે, એટલે એ તમને લોકોને એટલે બીજો પરિયડ પણ મારે જ લેવાનો છે એવું સમજુ છું. 1930 યાદ રાખજો, ઘરમાં પણ કોઈને જરૂર હોય તો 1930 નંબરની યાદ અપાવડાવજો. બસ આ છેલ્લું મારે આટલું જ કહેવાનું હતું. થેન્ક યુ સ્ટુડન્ટ. 2 જ મિનિટ હવે તમારા જવાનો સમય થઈ ગયો છે મને ખબર છે,
પણ બોયઝ માટે ખાસ છે કે ભાઈ તમે છોકરીને મેસેજ કરો અને છોકરી એમ કે ભાઈ મને મેસેજ નથી કરવાનો તો નથી કરવાનો, બરાબર? આ જો આ કર્યું તો તમારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થશે. બીજું એક છે ચાઇલ્ડ પોર્નોગ્રાફી, 12 વર્ષથી નાના છોકરાના ન્યૂડ ફોટા કે વિડીયો તમારા મોબાઈલમાં હોય અને તમે એને શેર કરો તો એક એવી સંસ્થા છે કે ઇન્ટરનેશનલ સંસ્થા છે કે જે તમારા પર નજર રાખી રહી છે. તમારો મોબાઈલ નંબર, તમે ક્યાં રહ્યો છો એનું એડ્રેસ, તમારું લોકેશન ને એ બધું અમારી પાસે આવી જાય છે. તો આ ન્યૂડ ફોટા છે એ એક ખાસ વિનંતી છે કે કોઈને શેર ન કરો, તમે ડિલીટ કરી નાખો તમારા મોબાઈલમાંથી. અને છોકરીઓ માટે ખાસ કે ભાઈ તમે 19:30 ઉપર વિના સંકોચે ફોન કરી શકો છો અને આ ક્રાઇમ ન બને તમારી સાથે, એના માટે મનીષભાઈએ તમને જે સમજાવ્યું છે એ બરાબર યાદ રહી ગયું હશે તમને. તમારો પ્રોફાઇલને છે એ લોક રાખો, ફેસબુક પર તમારી પ્રોફાઇલ છે એ લોક રાખો, વોટ્સએપ છે એ તમારું છે એ ઓથેન્ટિકેશન રાખો ટુ વે, બરાબર ને, પિન મળે એ રીતે. ખૂબ જ આભાર તમારો, તમે ખૂબ જ સારી રીતે સાંભળ્યું એટલે.